મિશન 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને શિક્ષણ મંત્રી પહોંચ્યા છે ગુજરાતમાં. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આમ આદમી પાર્ટીની યાત્રા યોજાઈ, જેમાં મનીષ સિસોદિયાની ઈશુદાન ગઢવી પદયાત્રામાં જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં આમ આદમી પાર્ટીની પદયાત્રા યોજાઈ હતી. એક મહિનામાં બીજી વાર સાબરકાંઠામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ઈશુદાન ગઢવી જોડાયા હતા, તો ગોપાલ ઇટાલિયાની ગેરહાજરી પણ જોવા મળી હતી. ટાવર ચોકથી પદયાત્રા શરૂ થઈ હતી, જે પૂર્વે મનીષ સિસોદિયાનું જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પદયાત્રા શરૂ થઈ હતી, એસટી સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી, તો સાંજે તલોદ અને પ્રાંતિજમાં સભા યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાના થોડાક જ દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓએ ચૂંટણીને લઈને કવાયત તેજ કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જોર લગાવવાનું શરૂ કરી દીધું છે, તે રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે. બુધવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા અને હિંમતનગર ખાતે પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રા હિંમતનગરના ટાવર ચોકથી લઈને પાંચ બત્તી થઈને સિવિલ સર્કલ થઈને એસટી બસ સ્ટેન્ડ પર પદયાત્રા પૂર્ણ થઈ હતી. પદયાત્રામાં ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા. ગોપાલ ઇટાલિયા હાજર જોવા મળ્યા ન હતા. આ પદયાત્રામાં હિંમતનગર વિધાનસભાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મનીષ સિસોદિયા અને ઈશુદાન ગઢવી પદયાત્રા રૂટ પર વેપારીઓ શહેરીજનોને અભિવાદન ઝીલતા હતા અને સાંકેતિક ભાષામાં ઝાડુ બતાવતા હતા. મનીષ સિસોદિયાએ આપનું ઝાડુ ફેરવવાની વાત કરી હતી. જોકે પદયાત્રાનું આયોજન હિંમતનગરના ટાવર ચોકથી મોતીપુરા સુધીની હતી, પરંતુ અચાનક રૂટ ટૂંકાવી દીધો અને પદયાત્રા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. નાગેશસિંહ ઝાલા સાથે દિગ્વિજયસિંહ રાઠોડ.